જય ગાયત્રી વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર આપણું જે પ્રકરણ ચાલે છે બીજગણિતીય પદાવલી, એમાં આપણે 12.2 એમાં દાખલો ચોથો આવ્યા છીએ. છું આ દાખલો કંઈક અલગ છે પણ સાવ સહેલો છે, તમે ધ્યાન આપશો તો તમને સમજાઈ જશે. દાખલો ચોથાનો એ તમને શું કહે છે કે એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય વર્ગમાં શું ઉમેરવાથી તમને 2x² + 3xy મેળવી શકાય. હવે તમે આમાં એવું શું ઉમેરો કે તમને 2x² + 3xy જવાબ મળે. હવે તમને સારી સરળ ભાષામાં જો સમજાઈ જાય રકમ, તો સહેલી વસ્તુ છે કે આપણે આમાંથી આની બાદબાકી કરીશું એટલે આપણને જવાબ મળશે. પણ જો ના સમજાય તો જુઓ, તમને માની લો કે આ x² + xy + y² એટલે એક ઉદાહરણ દ્વારા સમજાવું. તમને એમ કહે છે કે 5 છે, આના બરાબર હું 5 આ તો ઉદાહરણ આપું છું, 5માં તમે શું ઉમેરો તો તમને 6 મળે. એ રીતની રકમ આપેલી છે કે અહીંયા x² + xy + y² તમે શું ઉમેરો તો તમને આ જવાબ મળે. તો જેમ કે 5માં તમે શું ઉમેરો તો તમને 6 મળે, તો તમે શું કરશો? માની લો કે હું અહીંયા x લખી દઉં છું, તો આ xનો આપણે x એ આપણો જવાબ છે, તો x બરાબર આ 6 અહીંયા લખીએ અને આ 5ને સામે જવા દઈએ, એટલે કે આપણો આ જવાબ છે જેને 6 હું કહું છું, તો એના સ્થાને આપણો આ જવાબ છે, એટલે કે 6માંથી આપણે 5 બાદ કર્યા. એવી રીતે આપણો જે જવાબ છે 2x² + 3xy એમાંથી આપણે આ x² + xy + y² તમે બાદ કરો તો તમને તમારો જવાબ, એટલે કે આપણે જે એક્સ ધાર્યો તો એ મળી જશે. અહીંયા આપણે કાંઈ ધારવાનું નથી, આ તો તમને સમજાવવા માટે જ કહું છું કે x² + xy + y² એમાં તમે શું ઉમેરો તો તમને આ જવાબ મળશે. એટલે કે ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે 5માં તમે શું ઉમેરો તો 6 મળે, તો તમે શું કરશો કે અહીંયા આપણે શું ઉમેરવાની જગ્યાએ મેં એક્સ લખ્યું, એક્સની કિંમત આપણે શોધવા માટે આ +5 છે એને સામે જવા દઈશું, એટલે આપણો જે જવાબ છે એને હું આ કહું છું 2x² + 3xy એમાંથી 5 બાદ કરો, એટલે કે તમે એને આ બાદ કરો. આને મેં 5 તરીકે ઉદાહરણમાં બતાવ્યું છે અને 6 તરીકે બતાવ્યું છે, અને એક્સ એટલે આપણે જે શોધવાનું છે તે, તો તમે શું કરશો તો કે 2x² + 3xy માંથી x² + xy + y² આપણે શું કરીશું, બાદ કરીશું. લખી આપણે જે આપણને પૂછી છે પદાવલી, એ માંગેલ પદાવલી બરાબર, માંગેલ પદાવલી એટલે જે જવાબ પૂછ્યો છે એ આપણે જોવા માટે શું કરશું, તો કે 2x² + 3xy એમાંથી આપણે આ x² + xy + y² શું કરશું, બાદબાકી કરીશું. એટલે પહેલાં હું કૌંસમાં મૂકું છું, કારણ કે નિશાની જ્યારે માઇનસની બહાર હોય ત્યારે અંદરની રકમ આપણે કૌંસમાં જ મૂકવાની, કૌંસ જ્યારે છોડશું ત્યારે આપણી નિશાનીઓ બદલાઈ જાય. ચલો 2x² + 3xy, જું અહીંયા -x² + -xy અને -y² બધી નિશાની જે બે છે એ બદલાઈ જશે. ચલો હવે આપણે સજાતીય પદોને ગોઠવી દઈએ, તો 2x² અને -x² પછી -y² એક જ પદ છે, પછી +3xy - xy. ચલો હવે આમાંથી x² કોમન કાઢી લઈએ, આપણે શું વધે છે 2 - 1, પછી અહીંયા -y² એકલા જ છે. ત્યાર પછી અહીંયાથી xy કોમન કાઢું છું, તો +xy કોમન કાઢીશું એટલે 3 - 1 વધશે, કંઈ સહગુણક ન હોય તો આપણે એને 1 લખીએ છીએ. x² - 2 માંથી 1 જાય તો 1, -y² + 3 માંથી 1 જાય તો 2xy. શું થશે, x² અહીં ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી, -y² + 2xy. પડે છે ખબર? આ રીતે દાખલો થશે. શું ઉમેરવાથી તમને આ મળે છે તો આપણે શું કરવાનું, ઉદાહરણ દ્વારા મેં સમજાવ્યું એ રીતે કે અહીંયા એક્સની કિંમત શોધવી છે આપણે, તો એમાંથી શું કર્યું, 6માંથી 5ને બાદ કર્યા. એવી રીતે આપણે અહીંયા આ પદાવલીનો જવાબ છે એમાંથી આપણે આ પદાવલી બાદ કરીશું, તો આપણને માંગેલ જે પદાવલી છે એનો જવાબ મળશે. હજી એવો જ દાખલો છે બી, શું કહે છે તમને કે 2a + 8b + 10 એમાંથી શું બાદ કરવાથી -3a + 7b
वत्ता 16 मेळवी शकाय। चलो हवे तमने शू कहे छे, ऊपर आपणे उमेरवाथी अहींया बाद करवाथी ए पण उदाहरण द्वारा समझिए। आपणे आ पदावली बराबर 5 कहूँ एमां शू बाद करवाथी, तो के बाद में हूँ एक्स तरीके शू बाद करवानुं छे ए आपणने खबर नथी एटले मैं एक्स लिखो। एना बराबर मेळवानुं छे शू, तो के आ रीते आपणे 6 मेळवाना होय तो तमे शू करशो, आ माइनस एक्स छे अहींया छे तो तमे शू करो छो, कई रीते करशो कि आ माइनस एक्स ने सामे जवा देशुं अने आ 6 छे ने आपणे शू करीशुं आ बाजू लावीशुं। जुओ आ उदाहरण ज छे खाली, आ 5 एटले तमारी आ पदावली, माइनस आपणे बाद करवानुं छे एटले माइनस ની નિશાની, શું બાદ કરવાનું છે એ ખબર નથી એટલે એક્સ લખેલું છે, શું મેળવી શકાય એ આપણો જવાબ છે એટલે મેં અહીંયા 6 તરીકે લીધો છે આને 6। હવે તમે શું કરશો, આ માઇનસ એક્સ છે એ સામે જવા દેશો એટલે એ શું થઈ જશે, આ સામે જશે એટલે પ્લસ એક્સ થઈ જશે, અને અહીંયા 5 ઓછા 6, 5 બરાબર મેં તમને આ કીધું છે અને 6 બરાબર તમારે આ લેવાનું છે। ફક્ત ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે 5 અને 6 એ તમારે લેવાનું નથી, આ તો તમને મેં ઉદાહરણ સરળતાથી સમજાય એના માટે મેં તમને બતાવ્યું છે કે આને આપણે 5 લઈએ, શું બાદ કરવાનું છે એને એક્સ તરીકે લઈએ અને આપણો જવાબ છે એને હું 6 વડે દર્શાવું, તો અહીં એક્સની કિંમત શોધવા માટે તમે શું કરશો, તો કે માઇનસવાળું પદ છે એને સામે જવા દેવાનું એટલે એ પ્લસ થઈ જશે, અને આ 6 જે જમણી બાજુ છે એને તમે ડાબી બાજુ લાવશો એટલે માઇનસ થઈ જશે બરાબર। હવે હું આપણે જેને 5 કીધા છે એને પદાવલી તરીકે લખું છું, 5 બરાબર આપણે 2a પ્લસ 8b વત્તા 10 પછી માઇનસ 6 બરાબર આપણો જવાબ છે એટલે કે માઇનસ, અને જે આપણને રકમ આપી છે માઇનસમાં આપી છે એટલે હું પદાવલીની અંદર એ માઇનસ કરીને કૌંસમાં લખું છું, વત્તા 7b વત્તા 16। ચલો હવે આપણે કૌંસને છૂટો પાડીએ, 2a વત્તા 8b પ્લસ 10 આમાં પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પછી અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે, બધી નિશાની બદલાઈ જાય, બસ એ યાદ રાખવાનું તમારે। જ્યારે કૌંસની બહાર માઇનસની નિશાની હોય ત્યારે કૌંસની જે નિશાનીઓ છે એ બધી બદલાઈ જશે, જો માઇનસ છે તો પ્લસ થઈ ગયું, અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે, અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે। હવે આપણે સજાતીય પદોને ગોઠવી દઈએ, 2a પ્લસ 3a, હવે bવાળા તો પ્લસ 8b માઇનસ 7b પછી બાકીના જે માઇનસ 16 અને વત્તા 10। ચલો આમાંથી હું એ કોમન કાઢું છું તો શું બાકી રહે છે, 2 + 3 પ્લસ અહીંયાથી બી કોમન કાઢું છું તો 8 - 7 અહીંયા માઇનસ 16 અને વત્તા 10 એટલે થશે માઇનસ 6। ચલો હવે અહીંયા 3 - 2 = 5 ચલને પાછળ લખું છું, 8 - 7 જાય તો 1 એટલે 1 લખવાની જરૂર નથી, ખાલી બી લખું છું, માઇનસ 6 તો જવાબ શું આવ્યો, 5a + b - 6 આ રીતે। ચલો ત્યાર પછી આપણે દાખલો 5માંની રકમ જોઈએ, આપણે શું કહે છે કે 3x² ઓછા 4y² વત્તા 5xy વત્તા 20 એમાંથી શું લઈ લેવાથી -x² -y² વત્તા 6xy વત્તા 20 મેળવી શકાય। લઈ લેવું એટલે બાદ કરવું, કે આ પદાવલી છે એમાંથી તમે શું બાદ કરો તો તમને આ મળશે। માની લો કે હમણાં જેમ સમજાવી એમ ઉદાહરણ દ્વારા આપણે આને કહીએ 5, પછી શું લઈ લેવાનું એટલે બાદ બાકી, માની લો કે એક્સ લઈ લઈએ તો મળે શું આપણને 6। હવે આપણે શું કરશું, આગળના દાખલાની જેમ જ આ માઇનસ એક્સને સામે જવા દઈશું અને 5 - 6 આ રીતે આપણે લખીએ, 5 એટલે આપણી આ પદાવલી, તો કે 3x² ઓછા 4y² વત્તા 5xy વત્તા 20 માઇનસ આપણી આ પદાવલી છે, -x² -y² વત્તા 6xy વત્તા 20। ચલો હવે આપણે આને સાદું રૂપ આપીએ, 3x² ઓછા 4y² વત્તા 5xy વત્તા 20 ઓછે ઓછે વત્તા 1x² ઓછે ઓછે વત્તા 1y² નિશાની બદલી જ નાખવાની, ઓછા 6xy માઇનસ 20। જ્યારે કૌંસની બહાર માઇનસની નિશાની હોય ત્યારે કૌંસની અંદર બધી નિશાનીઓ બદલાઈ જશે। ચલો હવે આપણે સમાન પદોને ગોઠવીએ, તો x² પદ તો 3x² વત્તા 1x² y² પર તો -4y² વત્તા y² xy² તો વત્તા 5xy
ओछा छ एक्स वाय अने वत्ता वीस अने ओछा वीस तो एमने कैंसल कर दीधा। एक प्लस वालू पद हो एक माइनस वालू पद हो तो आप कैंसल कर दी कारण कि वीस में वीस जाए तो शून्य एट लखवा जरूर नहीं। चलो त्रण एक्स वर्ग ने एक्स वर्ग एट एक्स वर्ग कॉमन काढ़ीए तो त्रण वत्ता अँ कई नहीं एट्ले एक पची अँ प्लस की निशानी लऊँ छू वाई वर्ग कॉमन काढ़ू छू शू बाकी रही है तो कि माइनस की निशानी में चार वत्ता एक। हवे अँ जुओ एक्स वाय एक्स वाय में वत्ता एक्स वाय कॉमन काढ़ू छू पांच ओछा छ। चलो हवे शू थशे त्रण ने एक चार एक्स नो वर्ग पची वत्ता अँ माइनस चार अने वत्ता एक बाद बाकी करवानी निशानी मोटी रकमनी चार माथी एक जाए तो त्रण अने निशानी मोटी रकमनी एटले आवशे माइनस त्रण पची वत्ता छ माथी पांच जाए तो एक एक लखवानी जरूर नहीं। चलो हम गोठवी दऊं छू चार एक्स नो वर्ग अँ वत्ता अने ओछा एटले ओछानी निशानी करवानी त्रण वाय नो वर्ग वत्ता एक्स वाय ज्यारे जुदी जुदी निशानी होय त्यारे माइनस की निशानी करवानी। जवाब आए चार एक्स नो वर्ग ओछा त्रण वाय नो वर्ग वत्ता एक्स वाय। हवे त्यार पछी दाखला नंबर छ आपणे लईए छठ्ठानो पेलू छे त्रण एक्स ओछा वाय वत्ता अगियार अने ओछा वाय ओछा अगियार एना सरवाळामांथी आना सरवाळामांथी त्रण एक्स ओछा वाय ओछा अगियार बाद करो तो सौथी पहेला शू करवानुं त्रण एक्स ओछा वाय वत्ता अगियार अने ओछा वाय अने ओछा अगियार आ बन्नेनो आपणे सरवाळो करवानो अने एनो जे सरवाळो आवे ए सरवाळाना जवाब जे जवाबमांथी आपणे त्रण एक्स माइनस वाय माइनस अगियार एनी बादबाकी करवानी छे। चलो पहेला आपणे सरवाळो करीए तो के त्रण एक्स ओछा वाय वत्ता अगियार अने ओछा वाय ओछा अगियारनो सरवाळो करता पहेला आपणे सरवाळो करीए। चलो सरवाळानी अंदर आपणे जेम करीए छीए एम ज करीए त्रण एक्स ओछा वाय वत्ता अगियार सरवाळो छे एटले वत्तानी निशानी काउंस नहीं करीए तो चालशे पण आ माइनसनी निशानी छे एटले एकवार तो बतावू ज पड़शे। हवे हूँ काउंस छूटो पाड़ू छूँ આગળનું તો એમનું એમ જ અહીંયા માઇનસ અને પ્લસ બે જુદી નિશાની છે એટલે માઇનસની અને અહીંયા માઇનસની જો અહીંયા બહાર પ્લસની નિશાની હોય તો કૌંસની અંદરની નિશાની બદલાશે નહીં પણ જ્યારે બહાર માઇનસની નિશાની હોય ત્યારે કૌંસની અંદરની નિશાની બદલાઈ જશે જ્યારે તમે કૌંસ છૂટો પાડો ત્યારે। ચલો હવે આપણે ગોઠવી દઈએ તો થ્રી એક્સ માઇનસ વાય બે વાયવાળા પદને જોડે ગોઠવી દઉં પ્લસ અને માઇનસ અગિયાર ઉડી જશે તો થ્રી એક્સ માઇનસ વાય કોમન કાઢીએ તો શું થશે અહીંયા પ્લસ વાય કાઢું છું એટલે માઇનસ એક અને માઇનસ એક એટલે જેમ તમે કરો છો એવી જ રીતે થ્રી એક્સ માઇનસ એક અને માઇનસ એક એટલે માઇનસ બે થઈ જશે ટુ વાય આ આપણો જવાબ। કઈ રીતે મેં કર્યું જુઓ વાય અને વાય સમાન પદોને ગોઠવી દીધા પછી વાયને કોમન કાઢ્યો છે જ્યારે તમે કોમન કાઢો ત્યારે બારે નિશાની પ્લસની જ રાખવાની છે પછી આ માઇનસની નિશાનીને અંદર લઈ જાઓ આ પણ માઇનસની નિશાની ત્યાંની ત્યાં જ રહેશે એક અને એક કેવા થાય બે બંને નિશાની કેવી છે સરખી છે એટલે સરવાળો કરવાનો નિશાની માઇનસની રાખવાની જવાબ આવશે થ્રી એક્સ માઇનસ ટુ વાય આ તો શેનો જવાબ આવ્યો આપણા બેના સરવાળાનો। હવે શું કીધું છે તમને એ બંનેના સરવાળાને આ બંનેના સરવાળામાંથી એટલે સરવાળો જે આવ્યો એમાંથી તમારે આ બાદ કરવાનું છે। ચલો તો થ્રી એક્સ માઇનસ ટુ વાય આપણા સરવાળાનો જવાબ છે એમાંથી બાદબાકી કરવાની છે કોની તો કે થ્રી એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર એની આપણે બાદબાકી કરવાની છે। તો ચલો બાદબાકી કરીએ થ્રી એક્સ માઇનસ ટુ વાય હવે એ નિશાની બહાર કઈ છે માઇનસની એટલે બધી અંદર નિશાની બદલાઈ જશે પહેલાં આને લાગી જશે માઇનસ અહીંયા થઈ જશે પ્લસ અહીંયા થઈ જશે પ્લસ। હવે આપણે સમાન પદોમાં જુઓ આ થ્રી એક્સને થ્રી એક્સને ગોઠવીએ બંને ઉડી જાય છે પણ આપણે અહીંયા પહેલાં કરીને કોમન કાઢીને કરીએ। ચલો થ્રી એક્સ અને થ્રી એક્સ ઉડાડી દઉં છું એક પ્લસવાળા છે એક માઇનસવાળા છે બેનો જવાબ શૂન્ય થઈ જશે। હવે અહીંયા જુઓ આ માઇનસ ટુ વાય અને પ્લસ વાયમાં વાય કોમન કાઢીએ છીએ તો અંદર શું રહેશે માઇનસ ટુ વત્તા એક વત્તા અગિયાર। ચલો એક માઇનસની છે ને એક પ્લસની નિશાની છે બંને જુદી નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની બેમાંથી એક જાય તો એક પણ કેવા એક રહેશે માઇનસ તો સીધા માઇનસ છે એક વધે છે એટલે એક લખવાની જરૂર નથી ચલને જ સીધી નિશાની આપી દીધી માઇનસ વાય વત્તા અગિયાર આ તમારો જવાબ થશે બરાબર છે।
तो अहीं आपणे आ वीडियो पूरो करीए छीए। हजी आपणे छठ्ठानो बी छे, ई लांबो दाखलो छे, एटले आना पछीना वीडियोनी अंदर समझावीश। आजना तमने दाखला समझाई गया हशे, फरीथी बे वखत वीडियो जोजो, कारण के सरवाळा ने बाद बाकी छे। मैं तमने उदाहरण द्वारा समझावानो प्रयत्न कर्यो, छतां कई प्रॉब्लम होय अने ना समझाय तो ज्यारे शाळाए तमे काउंसलिंग माटे आवो छो त्यारे तमे टिक करीने लेता आवो छो त्यारे हुं तमने फरीथी समझावीश। तो आजनो वीडियो अहींया सुधी ज। आवजो बधा, जय गायत्री। आ दाखलाओ तमारे नोटनी अंदर लखवाना छे, समझीने लखवाना छे। આવજો બધા, જય ગાયત્રી।